ચાલો મિત્રો, હવે આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.4ના આગળ એક્ઝામ્પલ કર્યા હતા, બરોબર. હવે આપણે 1.4નો એક્ઝામ્પલ નંબર 7 આવ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 7, 8, પછી 9, 7મો ને 8મો દ્વિક્રિયા ઉપર આધારિત એક્ઝામ્પલ છે. પછી જે 9મો એક્ઝામ્પલ આવે છે, બરોબર, એ 9મા એક્ઝામ્પલની અંદર પાછું દ્વિક્રિયાનું આવશે કે ભાઈ સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. અને જે 10મો એક્ઝામ્પલ છે એની અંદર એ જે 9માના જેટલા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો આપણે મેળવવાનું છે, બરોબર. ચાલો પહેલાં આપણે 7મો એક્ઝામ્પલ લઈએ. ગણ 1, 2, 3, 4, 5 પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસાઅ દ્વારા વ્યાખ્યાયિત સ્ટાર એ દ્વિક્રિયા છે. સ્ટાર એ દ્વિક્રિયા છે. શરૂઆત તમને ત્યાંથી કીધી, બરોબર. સમજો તમે, એ બરાબર 1, 2, 3, 4 અને 5 સમજો. પછી સ્ટાર તો કે એ ક્રોસ એ થી એ, સ્ટાર ક્યાં છે તો કે એ ક્રોસ એ થી એ. એ સ્ટાર બી બરાબર એ અને બી નો લસાઅ, આટલો રકમ તમને આપેલી છે કે એ સ્ટાર બી બરાબર એ અને બી નો લસાઅ. તો પહેલો પ્રશ્ન તમને એવો પૂછ્યો કે સ્ટાર એ દ્વિક્રિયા છે ખરી, તમને એવો પ્રશ્ન પૂછ્યો સ્ટાર એ દ્વિક્રિયા છે. તો આમ આપણને સામાન્ય રીતે તમે જુઓ તો એમ લાગે સાહેબ દ્વિક્રિયા તો હોય જ તે ને, તો જ એ લોકો કે ને. પણ વિચાર કરો, દ્વિક્રિયા એ સ્ટાર એ થી એ વ્યાખ્યાયિત છે, બરોબર. તો હવે આપણે લઈએ કે 3 અને 4 બિલોંગ્સ ટુ એ માટે 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ 3 અને 4નો લસાઅ. 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ 3 અને 4નો લસાઅ ઇઝ ઇક્વલ ટુ 12 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. આ જે 3 અને 4નો લસાઅ છે એ 12 થાય છે એની અંદર આવતો નથી, તેથી સ્ટાર એ દ્વિક્રિયા નથી. સ્ટાર એ દ્વિક્રિયા છે નહીં. ચાલો ત્યારબાદ 8મો એક્ઝામ્પલ. ગણ એન પર એ સ્ટાર બી બરાબર એ ને બી નો ગુસાઅ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા. ગણ એન પર એટલે સ્ટાર એન ક્રોસ એન થી એન. એ સ્ટાર બી બરાબર એ અને બી નો ગુસાઅ. એ સ્ટાર બી બરાબર એ ને બી નો ગુસાઅ. શું કીધું? સમક્રમિત છે, જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, પહેલા સમક્રમી માટે એટલે ક્રમનો નિયમ, પહેલા ક્રમનો નિયમ. ઓકે, ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ અને બી નો ગુસાઅ ઇઝ ઇક્વલ ટુ બી અને એ નો ગુસાઅ ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. તેથી ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. તેથી સ્ટાર એ સમક્રમી છે. તેથી સ્ટાર એ સમક્રમી છે. ચાલો ત્યારબાદ જૂથનો નિયમ. ઓકે, ફોર એવરી એ બી સી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી અને સી નો ગુસાઅ ઇઝ ઇક્વલ ટુ એ બી અને સી નો ગુસાઅ. આમ આપણે અગાઉના એક્ઝામ્પલમાં કરી જ ગયા વસ્તુ, બરોબર ને. એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ અને
बी नो गुस्सा अ स्टार सी इज इक्वल टू ए बी अने सी नो गुस्सा अ तेथी फॉर एवरी ए बी सी बिलोंग्स टू एन माटे ए स्टार बी स्टार सी इज इक्वल टू ए स्टार बी स्टार सी तेथी स्टार ए जूथना नियमनु पालन करे छे। तमने प्रश्न पूछो तो स्टार ए जूथना नियम पालन करे छे, हाँ के भाई स्टार जे छे ए जूथना नियमनु पालन करे छे। चालो त्यार बाद एन परनी आ दिक क्रिया माटे तटस्थ घटकनु अस्तित्व छे। ओके तटस्थ घटक आपणे लई लईए एन परनी आ दिक क्रिया माटे तटस्थ घटकनु अस्तित्व छे। ओके धारो के तटस्थ घटक ई छे, धारो के तटस्थ घटक ई छे, तेथी ए स्टार ई बराबर ए, तेथी ए अने ई नो गुस्सा अ इज इक्वल टू ए, ए अने ई नो गुस्सा अ इज इक्वल टू ए। हवे आमां विचार करो तमे गुरुत्तम सामान्य अवयवी ए अने ई नो गुस्सा अ बराबर, हवे तमे कोई पण संख्या लो बराबर एनो तमे गुस्सा अ लो तो एना जवाबमां तमने एवी कई संख्या साथे तमे गुस्सा लेशो के तमने जवाबमां तमने ए ज मळशे, ई ज संख्या मळशे। विचार करो तमे पांच त्रण लो, त्रण नो तमे कोनी साथे गुस्सा लो तो तमने जवाब त्रण ज मळे। हवे एवुं मळे ज नहीं, केम न मळे तो के तमे त्रण नो एक साथे गुस्सा लो तमने जवाब केटलो मळे, एक मळशे कारण के बधामां एक ज आवशे बराबर। मोटा मोटो सामान्य कयो थशे तो के एक ज आवशे बराबर। आपणे त्रण नो त्रण साथे गुस्सा लीधो तो त्यारे मने त्रण मळ्या हता, आपणे ओलो कोष्टक दोर्युं हतुं बराबर, त्रण नो त्रण नी साथे तमे गुस्सा लीधो तो त्यारे तमने एक मळ्या हता, पण ए तो भाई सरखा थई जाय त्रण त्रण बराबर तो तमने शुं मळे पाछुं तो एक मळे, त्रण मळता नथी आपणे शुं જોતા છે ત્રણ, તેથી તેવો કોઈ પણ ઈ બિલોંગ્સ ટુ એન ન મળે કે જેથી એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ થાય, તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે નહીં। ચાલો હવે નવમો એક્ઝામ્પલ છે, એમાં ટોટલ છ એક્ઝામ્પલ છે નાઇન્થની અંદર, નાઇન્થ એક્ઝામ્પલમાં ટોટલ છ એક્ઝામ્પલ છે બરાબર। એ છ એક્ઝામ્પલ આપણે શરૂઆત કરીએ કે શું કીધું, પહેલાં તો ક્યુ પર દિક ક્રિયા વ્યાખ્યાયિત છે, દિક ક્રિયા ક્યુ પર વ્યાખ્યાયિત છે બરાબર, એટલે પહેલાં તો લખી નાખે કે સ્ટાર ક્યુ ક્રોસ ક્યુ થી ક્યુ બરાબર, ક્યુ પર તમને વ્યાખ્યાયિત કીધી છે દિક ક્રિયા। કઈ સમક્રમિત છે અને કઈ જૂથના નિયમનું પાલન કરે છે આપણે ચકાસવાનું છે। પહેલું છે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી, પહેલું એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી। ઓકે ચાલો ક્રમનો નિયમ પહેલા, વન ટુ બિલોંગ્સ ટુ ક્યુ માટે વન સ્ટાર ટુ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન, ટુ સ્ટાર વન ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન, તેથી વન સ્ટાર ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ ટુ સ્ટાર વન, તેથી સ્ટાર એ સમક્રમી
नथी, तेथी स्टार ए समक्रमी नथी। त्यार बाद जूथनो नियम, आमां आपणने खबर पड़ी जाय छे एटले आपणे उदाहरण सीधो लई शकीए। 1 2 3 बिलोंग्स टू क्यू माटे, 1 star 2 पेलो वाळो कौंस लईए, 1 star 2 star 3 इज इक्वल टू 1 star 2 minus 3 इज इक्वल टू 1 star minus 1 इज इक्वल टू 1 minus minus 1 इज इक्वल टू 2 अने 1 star 2 star 3 इज इक्वल टू 1 minus 2 star 3 इज इक्वल टू -1 star 3 इज इक्वल टू -1 minus 3 इज इक्वल टू -4 तेथी 1 star 2 star 3 इज नॉट इक्वल टू 1 star 2 star 3 तेथी स्टार ए जूथना नियमनू पालन करती नथी। स्टार ए जूथना नियमनू पालन करती नथी। चलो त्यार बाद छे ए स्टार बी बराबर ए स्क्वेर प्लस बी स्क्वेर, नवमानो बीजू छे। ए स्टार बी इज इक्वल टू ए स्क्वेर प्लस बी स्क्वेर। હવે ક્રમનો નિયમ પહેલા લખીએ આપણે, ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે, ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર इज इक्वल टू बी स्टार ए। तेथी फॉर एवरी ए बी बिलोंग्स टू क्यू माटे ए स्टार बी इज इक्वल टू बी स्टार ए। तेथी स्टार ए समक्रमी छे, तेथी स्टार ए समक्रमी छे। चलो त्यारबाद जूथनो नियम, આમાં ધ્યાન રાખવાનું છે, આની અંદર ફરજિયાત ધ્યાન રાખવું પડે, કારણ કે આ ક્રમના નિયમનું પાલન કરે છે પણ જૂથના નિયમનું પાલન કરતી નથી। કેમ? તો કે આપણને ખબર પડે, 1 2 3 લઈ લો, 1 2 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે 1 star 2 star 3 ઇઝ ઇક્વલ ટુ 1 star 4 વત્તા 9 इज इक्वल टू 1 star 13 इज इक्वल टू 1 वर्ग वत्ता 13 वर्ग इज इक्वल टू 1 वत्ता 169 इज इक्वल टू 170 अने 1 star 2 star 3 इज इक्वल टू 1 plus 4 star 3 इज इक्वल टू 5 star 3 इज इक्वल टू 5 वर्ग वत्ता 3 वर्ग इज इक्वल टू 25 वत्ता 9 इज इक्वल टू 34। तेथी 1 2 3 बिलोंग्स टू क्यू माटे 1 2 3 बिलोंग्स टू क्यू माटे 1 star 2 star 3 इज नॉट इक्वल टू 1 star 2 star 3 तेथी स्टार ए જૂથના નિયમનું પાલન કરતી નથી। તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી। ઓકે, નવમાના આપણે બે એક્ઝામ્પલ કર્યા બરાબર, નાઇન્થના કે ભાઈ બે જે દીક ક્રિયા છે એ ક્રમના નિયમનું પાલન કરે છે કે જૂથના નિયમ પાલન કરે છે એ આપણે જોયું। નવમાની અંદર ટોટલ એક્ઝામ્પલ નંબર, ટોટલ 6 એક્ઝામ્પલ છે નાઇન્થના પેટા પ્રશ્નો, બરાબર, પેટા પ્રકાર ટોટલ 6 છે। તો
नेक्स्ट आपणे नेक्स्ट लेक्चर में ई जे थर्ड छे त्यांथी स्टार्ट करीशुं, पण ई पहेला हजी अहींया एक वखत वस्तु समजी लो के क्रमनो नियम अने जूथनो नियम ज्यारे लागू पड़े छे बराबर त्यारे क्यारेक क्यारेक एवुं बने आपणे आमां जेवुं थयुं के भाई क्रमना नियमनुं पालन थयुं परंतु जूथना नियमनुं पालन थयुं नहीं। अने बीजी वात अहींया तटस्थ घटक माटे गुस्साओ माटे के गुस्साओ पहेला तमारे समजवो जरूरी छे। हजी घणा विद्यार्थीओने थतुं हशे साहेब आमां काई खबर हजी पड़ी नहीं के भाई तटस्थ घटक तमे लख्यो के ई छे बराबर तो ए स्टार ई बराबर ए अने ए ने ई नो गुस्सा बराबर ए एवो कोई आपणने ई मळे नहीं। केम न मळे तो ई एना माटे केम न मळे एना माटे तमारे एक वस्तु खास ध्यान राखवानी के आपणे जे ओलो एक्जाम्पल गण्यो के बराबर ई एक्जाम्पल नंबर चौथा नुं जे क्रिया कोष्टक तमने आपेलुं छे चौथा नुं क्रिया कोष्टक बराबर ई क्रिया कोष्टक गुस्साओनुं क्रिया कोष्टक छे। ई क्रिया कोष्टक तमे जोशो एटले तमने ख्याल आवशे के नहीं साहेब साची वात छे के भाई एवो कोई तमने घटक न मळे के तमे एनी साथे तमे ई गुस्साओ लो तमने ईनी संख्या મળે એ એકની માટે શક્ય બનતું નથી। એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ આ જે દિક ક્રિયા છે ગુસ્સાવાળી દિક ક્રિયા એની માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે નહીં બરાબર। હજી આપણે આ ક્રમના નિયમ અને જૂથના નિયમનું પાલન જોયું બરાબર। હજી જે છ હજી આ બે અને પછી બીજા ચાર ટોટલ છ એક્ઝામ્પલ જોશું એ છ એક્ઝામ્પલની સાથે સાથે એ છ એક્ઝામ્પલમાં પાછો આપણે તટસ્થ ઘટક મેળવવાનો છે કે આની અંદર તટસ્થ ઘટક મેળવવાનો છે જો હોય તો બરોબર। આમાં ફરજિયાત મળે તે તટસ્થ ઘટક એવું જરૂરી નથી પણ આની અંદર પણ આપણે તટસ્થ ઘટક મેળવવાનો છે એટલે તટસ્થ ઘટક ફરજિયાત મેળવવાનો જ છે આ એક્ઝામ્પલની અંદર। પણ અત્યારે એવું છે કે એ લોકોએ પ્રશ્ન એવી રીતે આપેલો છે કે અત્યારે ખાલી તમે જૂથનો નિયમ ને ક્રમ નિયમની ચકાસણી કરો અને એની પછીના પ્રશ્નમાં એવું કીધું કે ભાઈ તમે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક તમે મેળવો મારે તટસ્થ ઘટક જ છે બરાબર વ્યસ્ત ઘટક મેળવવાનું તમને કીધું નથી। ચાલો તો હવે તમે વ્યવસ્થિત સાતમો આઠમો નવમો એક્ઝામ્પલ નવમામાં બે એક્ઝામ્પલ બરાબર એ જોઈ લો બરાબર। અને આ એક્ઝામ્પલ છે સાતમો લસ્સા અ આની પહેલાનો આપણે આ સાત અને આઠ જે છે ને એ આપણે અગાઉ એક્ઝામ્પલ નંબર પાંચ અને છ કરી ગયા એની જેવા છે। સાત અને આઠ કોની જેવા છે તો કે પાંચ અને છ જેવા પણ ડિફરન્સ એટલો છે કે આ જે સાતમો છે એ એકથી પાંચ ઉપર જ વ્યાખ્યાયિત છે। તમને એમ થશે દિક ક્રિયા કેમ નથી તો કે આ જો એન થી એન આપ્યું હોત તો બાર એનમાં આવે તો દિક ક્રિયા થાય જ તે તો કે પ્રશ્ન છે નહીં પણ આપ્યું છે શું તો કે એકથી પાંચ જ આપેલા છે એટલે ગણ કયો છે એકથી પાંચ જ તે તમે એમાં અધિક ક્રિયા કરી ત્રણ અને ચારનો રસ્તા લીધો મને બાર મળ્યા છે બાર જે છે એકથી પાંચની અંદર છે નહીં। આમાં તમે એમ લઈ શકો બે અને પાંચનો રસ્તા પાંચ દુ દસ દસ એ આમાં નથી બરાબર કોઈ પણ લઈ શકો એવું નથી ત્રણ અને પાંચનો રસ્તા લઈ શકો ત્રણ પંચા પંદર તો કે પંદર આની અંદર છે નહીં એવો તમે કોઈ પણ સંખ્યા લઈ શકો ત્રણ અને બે લખશો ત્રણ દુ છ થાય છ આની અંદર આવતા નથી। કોઈ પણ ઉદાહરણ લઈ શકો મેં તમને જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ લેવું એવું જરૂરી નથી બરાબર પણ તમે બીજું કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો પણ ટૂંકમાં એ જે દિક ક્રિયા છે ને એ જે રકમ આપે એ દિક ક્રિયા થતી નથી બરાબર એટલે ખાસ ધ્યાન રાખવાનું કે દિક ક્રિયા છે નહીં એ તમારે ચકાસવાનું હતું કે દિક ક્રિયા છે નહીં। ચાલો તો સ્ક્રીનશોટ પાડી લો અને ત્યારબાદ તમારે એ ઇમેજથી તમારે લખવાનું થોડુંક સરળ બની જશે।